मर्दो यटंका विजय डंका नैण वंकी नारियु कोंढियु काली भमे गाली दूधनी परनालियु केसरी त्राड़े कैक पहाड़न चपड़ आखो चमकती ऐ दहीवान डगले वीर पगले धरा धम धम धमकती जी धरा धम धम धमकती पण मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाई मर्द चिंता नहीं माने मर्द दे और ले मर्द को मर्द बचावे फिर गहरे सा करे काम मर्द को मर्द ही आवे अरे मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म कहे बैताल कहे सुन विक्रमा यही लक्षण सब मर्द के मर्द शीश पर नमे मर्द बोली पहचाने। जय हिंद दोस्तों, हूँ छू तुम्हारा दोस्त लोक साहित्यकार आजाद અને આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામની માલીપા। જી હા દોસ્તો, આજે પણ જો પૂછવામાં આવે કે ભાઈ સરલા કોનું, તો લોકો વટથી એમ કહે કે ભાઈ સરલા એ તો આલે કરપડાનો। જી હા દોસ્તો, આજે મારે તમને એ વીરવર પુરુષ એવા આલે કરપડા બાપુ તેમજ તેમના સાથીઓની ખાંભી કેતા એમના પાળિયાના દર્શન કરાવવા છે। તો મારા વાલા, સરલા ગામની માલીપા તળાવને કાંઠે ગામને પાદર આલેક બાપુ તેમજ તેમના વીરવર સાથી પુરુષોના ઘણા બધા પાળિયાઓ છે, તેના આપણે આજે દર્શન કરવાના છે। તો તે પાળિયાઓના દર્શન કરવા માટે આપણે જઈએ ત્યારે શરૂઆતમાં જ આપણને દાદા ભોળાનાથના દર્શન થાય। હા દાદા ભોળાનાથનું એક દેવાલય આવેલું છે કે ત્યાં દર્શન કર્યા બાદ આપણે આલેક બાપુ તેમજ તેમના સાથીઓના જ્યાં બહેણા છે, જ્યાં સ્થાપન છે, જે એમના પાળિયા છે, જે એમની ખાંભી છે, એના દર્શન કરવા માટે જવું છે, એને જોવા માટે જવું છે। આહા જય હો આલેક બાપુ। પણ સમય એવો ઘડી કોઈ સંગરે નહીં, મુછાળા તજેવા લાગ માજા, ઓરણે વાવ્યું કાંઈ ઉગે નહીં, વિશ્વમાં ફૂકાયા કાળ વાજા। અરે ભલભલા મર્દ જ્યાં બિહાણા ભીહમાં અસલની રીત ઝઘડા ઉથાપે, ઈ કહલ હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે। અરે વાઘ ચાલી અને પૈયાને વાળતા ધ્રબક બોલે જહાં અશ્વધાળા, આ જીવની સટોસટ આબરૂ જાળવે અને દોયલા કળે નહીં કોઈ દાડા। અરે દળેલી સાકરું દૂધ ચોખા દીએ ભલે તાપણા ભૂખના મલક તાપે, ઈ કહલ હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે। આલેક બાપુ અને તેમના સાથીઓએ ખેલેલું ધીંગાણું જે સદીઓની સદીઓ જતી રહી સાહેબ, આ વાતની માથે તો એમ કહેવાય કે કાળના પડદા પડી ગયા, પણ તેમની કુરબાનીની કથાને આજે પણ ઉજાગર કરતા આ એમની ખાંભીઓ એમના પાળિયા જે છે એ આજે પણ મોજૂદ છે। સુરવીરો જ્યારે ધીંગાણાની માલીપા ઉતરતા અને એમ કહેવાય કે તલવારોની તાળીઓ બોલતી હોય, હામ હામા ધીંગાણા જયમાં હોય અને મર્દમાણા જે છે એનો દેહ જે છે એ ગોળીઓથી વિંધાય અને નવરાતના ગરબા જેવો થઈ ગયો હોય, રૂવાળે રૂવાળે તલવારના ઝાટકા લાગી ગયા હોય, પણ એ મર્દમાણા છે ધીંગાણું જાયમું હોય કે દળહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણેને ડુંગરા યાબ ધરતી, આ ધોમ જ્વાળા દખી આગ ધરફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી, અરે થડકી આ શેષને દીઘ ફાળ થયા, આ થંભિયા આગ દિનેશ થાકી, અહીં દાગતા ગગડતા કંઈકદમ ગાણ ફટકમાં ફાકડા કરે ફાકી, એના ભડાકા સુણતા કેસરી ભાગતા જડાધર તોપતી સિદ્ધ જાગે, ઈ હડડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીકતી આજે ભૂપ ભાગે। એવા ધીંગાણાની માલીપા જ્યારે સુરવીરો ઉતરી ગયા હોય પછી એમને એમ કહેવાય કે રૂવાડે રૂવાડે હુરાતન ઉભરાતું હોય, અને ત્યારબાદ ધીંગાણાની માલીપા જે સુરવીરો ખપી જતા તેમના એમ કહેવાય કે આવા પાળિયા ખોડાતા, કહેતા તેમના ગામને પાદર આવા સ્થાપન થતા। મારા વાલા, પાળિયા એ કોઈ માણસ પોતાની સંપત્તિથી કે પોતાના હોદ્દાથી ન બનાવી શકે, એના માટે તો એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે। ઓ આલેક બાપુ વિશે હું એટલું જરૂર કહીશ કે સાહેબ, દુનિયાની માલિપા હરેક માણસનું મૃત્યુ થાય ને પછી એ કોઈ બીજાના ખભે ચડી અને સ્મશાન સુધી જતો હોય છે, પરંતુ મારા વાલા સમગ્ર વિશ્વમાં આ કદાચ આલેક બાપુ કરપડા એક જ એવા મહાન યોદ્ધા હશે કે જેઓ પોતે જીવતા સ્મશાન પર ગયા હતા। પણ કહેવાય છે ને કે ભીતડિયું પડશે ભુવન, પણ જેના ચિત્રંગ ચડશે નયન, એને કેમ કહું ધજરા, આમાં કોણ વડેરું કલ્યાણમાં। સાહેબ, એક ચિત્ર એવું હોય કે જે ધરતીની માથે કહેતા આ માટીથી દોરવામાં આવ્યું હોય, ધરતીની માથે દોરવામાં આવ્યું હોય, એને એમ કહેવાય કે પાણીની જરાકમથી લપાટ લાગે ત્યાં ચિત્ર ભૂસાઈ જાય। બીજું ચિત્ર છે તે પથ્થરની માલીપા કંડારવામાં આવ્યું હોય, કોઈ દિવાલની માલીપા કંડારવામાં આવ્યું હોય, તે દિવાલ પડી જાય તો ચિત્ર જે છે તે નિસ્તે નાબૂદ થઈ જાય, પણ કીર્તિરૂપી જે ચિત્ર છે તેને ભૂસવામાં કોઈ સમર્થ નથી। જે માણસ દુનિયાની માલીપા પોતાની કીર્તિ છોડીને ગયો ને, એ કીર્તિ જગ જાય તો એ કીર્તિ ન જાય મારા વાલા।
મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે માણસ આ દુનિયામાં ન હોય છતાંય તેના ગુણગાન ગવાતા હોય ને, તો સમજી જવું કે તે માણસ પોતે ભૂતકાળની માલિપા ઘણું બધું બલિદાન આપીને ગયો છે. જી હા, સવાર સવારની માલિપા એમ કહેવાય કે ભગવાન ભાસ્કર જે છે એ ઉગે અને સુરવીરો પ્રાર્થના કરતા કે ભલે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા, હવે જીર્ણ મરણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાઉત. અરે ઉગ્યો તું અરુણ, તારે ઉગ્યાનું આળપ નહીં, પણ જે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાઉત. હે સૂરજ નારાયણ, અમારે સંપત્તિ નથી જોઈતી, મારા બાપ અમારા સંતતિ નથી જોઈતી, એ તો અમારા ભાગમાં હોય ને તો અમને દેજે, પણ હે સૂરજ નારાયણ, અમે તને હાથ જોડીને પ્રાર્થના એટલી કરીએ છીએ મારા બાપ, કે જગતના ચોકમાં જ્યાં સુધી અમારા શ્વાસ લખાણા હોય, જ્યાં સુધી અમારું આયુષ્ય લખાણું હોય, ત્યાં સુધી અમારી આબરૂને તું જગતના ચોકની માલિપા નીલામ ન થવા દેતો. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા, હવે જીણ મરણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાઉત. અલેક બાપુ ગરબડા તેમજ તેમણે જે સરલા ગામની માલિપા ધીંગાણું ખેલ્યું એ ઇતિહાસ તો ખૂબ જ લાંબો છે, પરંતુ મારે ખાસ આ યુવા પેઢીને આ પાળિયાઓ વિશે ઘણી બધી માહિતી મળે, તેમજ આ પાળિયાઓ જ્યાં જ્યાં ઠેર ઠેર જોવા મળે છે એની કિંમત થાય, એની મહત્વકાંક્ષા સમજાય, એના માટેનો મારો આ પ્રયાસ છે. તો મારા વાલા, હું તમને વિનંતી એટલી જરૂર કહીશ કે જે પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એમને કે તમે જ્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આ સરલા ગામની માલિપા આવો ને, ત્યારે નદીને કાંઠે ગામને પાદર શ્રી આલેક બાપુ ગરબડા, જે એમ કહેવાય કે પોતે અહીં હાજરા હજુર છે, એ આલેક બાપુ ગરબડા તેમજ તેમના સાથીઓની ખાંભી જે છે, એમના જે પાળિયા છે, ત્યાં તમે જરૂર આવજો, પોતાનું મસ્તક નમાવજો, અને એમણે ભૂતકાળની માલિપા વર્ષો પહેલાં જે ખેલેલું ધીંગાણું છે એને યાદ કરજો મારા વાલા. આ પાળિયાઓ કાંઈ એમનામ નથી ઊભા થઈ જતા, એના માટે તો મેં કહ્યું તેમ કે જે જે લોકોના નામે પાળિયા છે, જે જે લોકો પાળિયા થઈને ખોડાણા છે ને મારા વાલા, એ લોકોએ પોતાના જીવતરના મૂલ્યના સમગ્ર બલિદાન દીધા છે, ત્યારે અહીં પાળિયા થઈને ખોડાવાય છે મારા વાલા. ત્યારે કોઈ શ્રદ્ધા ભાવપૂર્વક અહીં સિંધૂર લગાડે છે, અહીં શ્રીફળ વધેરી અને પૂજા કરતા હોય છે. કોઈ માણસ એમ કહે કે મારી પાસે લાખો કરોડો રૂપિયા છે, તમે મને પાળિયો માની અને પૂજો, તો એ વાત શક્ય નથી. કોઈ માણસ એમ કહે કે મારી પાસે આટલો મોટો હોદ્દો છે, તમે મને પાળિયો માનીને પૂજો, તો ભાઈ એ વસ્તુ ક્યારેય શક્ય ન બને. એના માટે તો પોતાના શ્વાસ, પોતાના જીવતરના મૂલ્યના બલિદાન જે છે તે ભારો ભાર દેવા પડે મારા વાલા. તો વહાલા દર્શક મિત્રો, આ હતી મારી આજની સરલા ગામની મુલાકાત. તો મારા વાલા, જ્યારે પણ સરલા ગામની માલિપા આવવાનું થાય કે જવાનું થાય, તો સરલા ગામની નદીને કાંઠે એમ કહેવાય કે આલેક બાપુ કરપડાના બહેણા છે મારા વાલા, તો આ જગ્યાએ તમે અચૂક ને અચૂક દર્શન કરવા માટે જજો, અને આ જગ્યાએ જ્યારે પણ તમે આવો ત્યારે આલેક બાપુએ કરેલા ધીંગાણાને યાદ કરજો. આલેક બાપુએ ભૂતકાળમાં આ જે એમ કહેવાય કે રણ સંગ્રામ ખેલેલો તેને યાદ કરજો. તો આ જે બધી જ જગ્યાઓ જે છે એમનું મહત્વ તમારા જીવન પર્યંત તમારા દિલમાં ઘણું બધું વધી જશે. તો મારા વાલા, ફરીને મળીશું કોઈ નવી જગ્યા સાથે, મતલબ કે આવી જ કોઈ નવી જગ્યાના કોઈ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ, ધન્યવાદ. જય હો વીર આલેક કરપડા બાપુ, જય હો જય હો. પણ ભંગાતા ગામડા ધોમ ધાડા પડે અને જળ થકી કોઈનો માલ જાવે, તેથી મચે ઘમસાણને અશ્વજા આફળે મર્દ તઈ નલોયો ઘેર નાવે, તેથી ફાકડા કાઠીઓ વરમાળ ફેંકતા ને લાડડી માંડવે આપ મરતા. અરે લોહી નદીઓ વહે ઉડતા ગગનમાં કંઈક ગીધો, તેથી અશ્વના સારથી હાથ હથિયાર લઈ અને કાઠીએ કાઠિયાવાડ ગીધો. જય હો કાઠિયાવાડ, જય હો વીર આલેક કરપડા બાપુ, જય હો જય હો જય હો સરલાના વીર, જય હો જય હો.